આપણે કાલે નિત્ય પરથી દાખલા ગણવાના કહ્યા અને તમને બધાને એવું લાગ્યું કે મેં જેટલા પણ દાખલા મોકલ્યા છે એ બધા નિત્ય પરથી જ છે અને એટલા માટે જ જે અગિયારમો દાખલો આપ્યો હતો એમાં ઘોટાડે થઈ ગયા હતા કેમ થયા હતા તો એ દાખલો તો હું નથી ગણાવતો પણ બીજો એના જેવો એક દાખલો હું ગણું છું એ તમે જોજો દાખલો આ પ્રકારે છે ઝેડનો વર્ગ ઓછા ચાર ઝેડ ઓછા બાર હવે આપણે ત્રણ પદ જોઈએ એટલે આપણા મનમાં પહેલું આવવું જોઈએ કે શું આ નિત્યસમ એક એટલે કે એ વત્તા બીના વર્ગની જેમ સોલ્વ થશે અથવા એ ઓછા બીના વર્ગની જેમ સોલ્વ થશે પણ તમે જોઈ શકશો કે આ બંને રીતે સોલ્વ નહીં થાય કેમ તો કે આ નિત્યસમ વાળામાં છેલ્લું પદ હોય ધન જ હોય એટલે વત્તા બાર હોય તો શક્ય બને બીજી વાત એ કે અહીંયા જે છે એ બાર છે એ વર્ગ નથી જેડ પૂર્ણ વર્ગ છે આ પૂર્ણ વર્ગ નથી એમાં તો શરત આવ્યું છે ને કે એનો વર્ગ હોય બે એ બી હોય ને છેલ્લે બીનો વર્ગ હોય આવું યાદ હશે તમને ના યાદ હોય તો ફરી એકવાર જોઈ જજો પણ આવું ન હોય તો એવા વખતમાં આ આવા પ્રકારના દાખલાઓના અવયવો આપણે સામાન્ય કાઢીને કરવા પડે હવે એક શક્યતા એ વિચાર કરો કે આ ઝેડનો વર્ગ ચાર એક્સ અને બાર આ ત્રણે ત્રણમાં કશું સામાન્ય છે સરખું છે જો આના અવયવ પાડીએ તો મળશે કે ના ઝેડના વર્ગમાં તો ઝેડ સિવાય કશું છે જ નહીં તો સામાન્ય શું નીકળશે અહીંયા નીકળી શકે ચાર તરી બાર એવું થઈ શકે અરે આ અચ્છા અહીંયા એક્સ નથી આ સોરી અહીંયા ઝેડ છે મારે ઝેડ લેવો જોઈએ અહીંયા હા એટલે અહીંયા ઝેડના વર્ગ અને ચારના ઝેડ વચ્ચે ઝેડ સામાન્ય નીકળે અને અહીંયા ચાર ઝેડ અને બાર ની વચ્ચે ચાર કારણ કે અહીંયા ચાર તરી બાર થાય એટલે ચાર સામાન્ય નીકળે તો હવે આ પદના સામાન્ય આની આની સાથે કાઢવા કઈ બાજુથી સામાન્ય કાઢવા એ વિચાર આવે કે આ બાજુથી સામાન્ય કાઢીએ કે આને આમાંથી ઝેડ સામાન્ય કાઢીએ તો એનો રસ્તો એવો છે કે તમારે બંને બાજુથી સામાન્ય નીકળે એવા આ ચાર ઝેડના બે ભાગ પાડવા પડે એટલે કે ચાર ઝેડને જુદી રીતે લખવા પડે સંભાવનાઓ કેટલી છે કે ઓછા ચાર ઝેડ જવાબ આવે એવી કેટલી સંખ્યાઓ થઈ શકે તો કે જો તમે આપણે ઝેડને ભૂલી જાઓ ઓછા ચાર કરવા હોય તો કયા કયા દાખલા હોઈ શકે તો કે સર તમે એક કામ કરો ને છ ઓછા દસ કરો તો પણ ઓછા ચાર આવે પછી શૂન્ય ઓછા ચાર કરો તો પણ ઓછા ચાર આવે આવી શક્યતાઓ તમારે વિચારવી પડે આ શક્યતાઓ વિચારતી વખતે બીજું શું યાદ રાખવું પડે કે આપણે બારને પણ લક્ષમાં રાખવાના કે અહીંયા આવતી બે સંખ્યાઓ એવી રાખવી જોઈએ કે જેથી આ બારનું પણ ક્રિયાક્રમ થઈ જાય તો જો હું આવી એક સંખ્યા લખું છું એવું થઈ શકે કે ઓછા છ વત્તા બે તો ઓછા છ વત્તા બે તો એ ઓછા ચાર થાય કે ના થાય અને જો થાય તો આ બારને બારમાંથી પણ છ સામાન્ય નીકળી શકે બે પણ સામાન્ય નીકળી શકે ટૂંકમાં આ રસ્તો બરાબર છે સમજાય છે જ્યારે ત્રણ પદ હોય અને ત્રણેય પદમાંથી કશું સામાન્ય નીકળી શકતું એમ ન હોય પણ આ પહેલાં બે પદમાંથી કંઈક જુદું સામાન્ય નીકળે અને બીજા બીજાને ત્રીજાથી કંઈક જુદું સામાન્ય નીકળે તો એવા સંજોગોમાં જેમ તમારી મમ્મી વહેંચણી કરે છે ને કે ભાઈ હવે પાપડી એક જ છે અને ખાનારા બે છોકરા છે તો શું કરે તો આમ એવી રીતે ભાગ પાડે બે જણ રાજી થઈ જાય રાજી તો આપણે આ જે વચ્ચેનું જે પદ છે એ ચાર જેડના બે ભાગ પાડીએ અને આપણે જોયું એ પ્રમાણે ઓછા છ વત્તા બે એવું લખીએ તો પણ એ ઓછા ચાર જ કહેવાય ને તો આની સંખ્યા આપણે આવી બનશે હવે જેડનો વર્ગ ઓછા છ ઝેડ વત્તા બે ઝેડ સમજાય છે કારણ કે આ બેનો સરવાળો આટલો જ થાય સર ખુદ છે તમે પંદર લખો કે દસ વધતા પાંચ લખો આમાં તો ગણિતને તો કોઈ ફરક પડતો જ નથી ને એમ ઓછા છ જેડ વધતા બે જેડ લખો કે ઓછા ચાર જેડ લખો એને ગણિતને કોઈ ફરક પડતો નથી તો આ લખ્યા પછી ઓછા બાર હવે શું થયું તો કે તમે આ બે પદમાંથી શું સામાન્ય નીકળે છે અને આ પાછલા બે પદમાંથી શું સામાન્ય નીકળે છે સામાન્ય કાઢો તો પહેલા પદમાંથી સામાન્ય નીકળ્યો ઝેડ તો આ કાઉસમાં જેડના વર્ગમાંથી એક ઝેડ અહીંયા રહ્યો ઓછા આ ઝેડ લઈ લીધું એટલે રહ્યા છ આ બે માંથી શું સામાન્ય નીકળે તો કે બે અને બાર એટલે શું છે તો કે છ દુ બાર છે ને એમાંથી બે સામાન્ય કાઢીએ એટલે બે સામાન્ય કાઢ્યા તો હવે આ બાજુથી રહ્યો ઝેડ અને ઓછા છ હવે પાછો ફરી કે ઓછા છ કેમ લખ્યા આપણે એક વાત યાદ રાખવાની કે જ્યારે અવયવ પાડીએ એટલે આપણે જ્યારે આ બે ગુણાકાર કરીએ તો એવી બે સંખ્યાઓ લેવી જોઈએ કે જેનો જવાબ ઓછા બાર આવે એટલે જે લોકો બારને છૂટી સંખ્યા તરીકે ગણશે તો લોચા પડશે બે છ બાર એટલે બે તો ધન છે જ તો આપણે અહીંયા કઈ સંખ્યા લે છ તો લેવા બરાબર છે છ દુ બાર પણ જો વધતા છ લઈએ તો અહીંયા બાર ધન થઈ જાય એટલે આપણે અહીંયા ઓછા છ લેવા પડે હવે આપણી પાસે ચાર પદમાંથી હવે કેટલા પદ થઈ ગયા ગણો તો જો અહીંયા ચાર પદ હતા પહેલા અહીં ત્રણ પદ હતા એક આ બે આ ત્રણ એના આપણે ચાર પદ કર્યા એક આ બે આ ત્રણ અને આ ચાર હવે કેટલા પદ થયા આ બેમાંથી સામાન્ય કાઢ્યા પછી આ આ વત્તાની એક બાજુ પર આ પહેલું પદ અને આ પાછળ છે બીજું પદ હવે આ મેં જે બે તીર કર્યા છે એ બંને બાજુ પર કોઈ સરખી સંખ્યા તમને દેખાય છે કે ઓ આ તો આખું આખું સરખું છે એવું કશું દેખાય છે કોને દેખાયું કોને દેખાયું કોને દેખાયું કરેક્ટ તો હવે આપણે આ જે તમને જે અલગથી આ ઝેડ ઓછા છ છે એ વત્તાની બંને બાજુ પર છે જ એટલે એ સામાન્ય કાઢવાના આખે આખો કૌંસ આખી દ્વિપદી તો હવે થઈ ગયું ઝેડ ઓછા છ હવે આ વત્તાની આ બાજુ પર શું રહ્યું ઝેડ ઓછા છ લઈ લીધું તો શું રહ્યું તો કે ખાલી સર ઝેડ રહ્યો અને વત્તાની આ બાજુ પર તો કે સાહેબ વત્તા બે રહ્યા તો આ થઈ ગયો આપણો જવાબ તો આ રીતે મેં તમને જે કાલે દાખલો આપ્યો છે નંબર ફરી એકવાર મારે જોવો પડશે હા અગિયારમો એ ફરી ગણી લેવાનો છે એવી જ રીતે બારમા દાખલાની અંદર પણ જો લોચા પડ્યા હોય તો એમાં તો વધારે સિમ્પલ હતું એમાં શું કરવાનું હતું કે ત્રણેય પદમાંથી કશુંક સામાન્ય કાઢવાનું હતું દાખલા તરીકે આખો ગણાવતો નથી પણ ત્રણ એમનો વર્ગ નવ એમ વત્તા છ છે તો પહેલા જોવાનું કે આ ત્રણ પદો છે પણ આને નિત્ય સમથી નહીં ગણાય કેમ નહીં ગણાય તો કે વત્તા છ છે એ પૂર્ણ વર્ગ નથી સારું બીજું જોવા કે આ ત્રણેય પદમાંથી કશું સરખું નીકળે છે જો ત્રણેય નીકળી જાય તો વધારે સારું તો આપણે જે ઉપર જ્યાં બે ભાગ પાડીને ચાર પદ કરવા પડે એવા કરવા પડે નહીં તો શું સામાન્ય નીકળે તો કે જો આ ત્રણ છે ત્રણ તરી નવ એટલે આમાંથી પણ ત્રણ નીકળે છે અને ત્રણ દૂ છો એટલે આમાંથી પણ ત્રણ નીકળે છે તો ત્રણ સામાન્ય કાઢી લેવાના તો હવે શું છે એમનો વર્ગ વધતા ત્રણ તરી એટલે ત્રણ એમ અને વધતા ત્રણ દુ એટલે વધતા બે આવું તમે લખી શકો હવે આ એમનો વર્ગ ત્રણ આની અંદર હવે કોઈ પૂર્ણ વર્ગ છે આમાં કંઈ થાય એવું લાગે છે તમને કશું દેખાય છે કે એવું કંઈક થઈ શકે એવું એમ વર્ગ પૂર્ણ વર્ગ છે બગડો પૂર્ણ વર્ગ નથી તો ફરી આ તગડો કાઢ્યા પછી પણ જે અહીં ઉપર કથા કરી આપણે આ જે આ ચાર જેડના બે ભાગ પાડ્યા એવા તમારે અહીંયા ત્રણ એમના એવા બે ભાગ પાડવાના કે આમાંથી પણ સામાન્ય નીકળે ને આમાંથી પણ સામાન્ય નીકળે હવે ત્રણ એમના કેટલા ભાગ પાડવા એ તમે તમારી જાતે નક્કી કરજો બાકીનો દાખલો જે ઉપર આપણે ગણ્યો એ જ પ્રકારે છે આ ગણ્યા પછી તમારે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ બે તમને આવડી જ ગયો હશે આટલા જ પ્રકારના દાખલાઓ છે તો આ સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ બે પાંચ દાખલાઓ છે કુલ એ પાંચે પાંચ દાખલાઓ તમારે ગણવાના છે તો કામ આ બંનેમાં થોડી કન્ફ્યુઝન બધાને લાગી હતી મને લાગે છે ત્યાં સુધી એ સોલ્વ થઈ ગઈ હશે ના થઈ ગઈ હોય તો હજુ પણ વોઇસ મેસેજ કરી શકો છો આપણું કામ જ આ છે કે ફરી ફરીને જ્યાં જ્યાં મુશ્કેલીઓ પડે ત્યાં પૂછ્યા કરવું અને શીખ્યા કરવું તો આ બે દાખલા ફરી એકવાર જોઈ જાઓ અને સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ બે ગણજો